પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટાદમાં ગામેટી નદીના નવા નીરના વધામણા કર્યા છે. તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી વિજય રૂપાણી બોટાદ પહોંચ્યા છે અને ઉગામેડીનું તળાવ છલકાયું છે. ત્યારે ઉગામેડીમાં નવા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઢડા પહોંચ્યા છે. ટૂંક સમયમાં તેઓ બોટિંગ પણ કરશે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો બોટાદના ગઢડાના, આ દ્રશ્યો ખીંજા ઉગામેડીમાં નવા નીરની આવક થઈ છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નીરના વધામણા કર્યા. ઉગામેડીનું તળાવ છલકાયું છે એટલે આ સુખદ પ્રસંગે તેઓ પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે અને તેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે બોટાદના ગઢડાનું ઉગામેડી તળાવ પણ છલકાઈ ગયું છે અને નવા નીરની આવક થઈ હતી. ત્યારે નવા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઢડા પહોંચ્યા હતા અને તેમણે આ પ્રસંગે વાત પણ કરી હતી. તો આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ગઢડાના આ દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે અને તેમણે ઉગામેડી તળાવમાં નવા નીરની આવક થઈ છે, આ નવા નીરના તેમણે વધામણા કર્યા હતા. આંગે વધુ વિગત માટે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે. જે દીપક, ઉગામેડીનું તળાવ છલકાઈ ગયું છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચી ગયા છે, તેમના હસ્તે વધામણા કરવામાં આવ્યા છે. શું માહોલ દેખાઈ રહ્યો છે હાલ? જે રીતે અમદાવાદ સહિત જે રાજ્યભરમાં વરસાદ જે થવાનો પડ્યો હતો ત્યારે બોટાદનું જે ઉગામેડીનું તળાવ છે તે નીરથી છલકાઈ થઈ જતા આજે નીરના વધામણા કરવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા આ જે નીર છે તેના વધામણા કરવામાં આવ્યા છે. આ નીર તળાવની અંદર આવતા જે આસપાસના ગામજનો છે તે લોકોને ક્યાંક ફાયદો થશે, જે ખેડૂતો છે તે લોકોના પાકને જે છે તે જે ફાયદો જે છે તે આ નીરનો થવાનો છે. અને સૌની યોજના અંતર્ગત નર્મદા તથા વરસાદના તમામ જળાશયોની અંદર પહોંચતા જે મુખ્ય પ્રધાન છે તેમાં એક ઉત્સવ માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તેમના દ્વારા જે નીર આવ્યા છે તેના વધામણા કરવામાં આવ્યા છે. જી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. સૌની યોજના અંતર્ગત આ વખતે નર્મદા નદી આ ઉપરાંત તમામ જળાશયોમાં જળસંચય કરવાનો જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે ઉગામેડી નદીમાં ઉગામેડી તળાવ આ વખતે છલકાયું છે અને નવા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા હતા.